ક્વિક સ્ટડી ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 25 જૂન 2020 કરંટ અફેર્સ. પરંતુ 25 જૂન 2020 કરંટ અફેર્સ જોતા પહેલાં હું આપને એ વાત જણાવી દઈશ કે ખાલી ક્વેશ્ચન અને ના જોતા ક્વેશ્ચનની અંદર આપવામાં આવેલી ડિટેલ્સને પણ વ્યવસ્થિત રીતે જોજો અને એ વસ્તુને સમજજો. કારણ કે ઘણી વખત આવનારી જે એક્ઝામો છે, જેમાં નાની નાની એક્ઝામો છે અથવા મોટી એક્ઝામ છે, એની એક્ઝામની અંદર પણ એને ડિટેલ્સમાંથી પણ ક્યાંક ક્રોસ ક્વેશ્ચન બનાવી અને પૂછી શકે છે. તો હવે શરૂ કરીએ છીએ આજની આપણી કરંટ અફેર્સમાં. સૌથી પહેલો ક્વેશ્ચન છે, નાગરિકત્વ સુધારો અધિનિયમ 2019 સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. 1. તે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને જેણે તમામ સાર્ક દેશોમાંથી 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો છે તેઓ નાગરિકત્વ માટે પાત્ર છે. સાચું કે ખોટું એ આપણે જોવાનું છે. બીજી વાત, ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે નાગરિકત્વની જોગવાઈ આંતરિક લાઇન પરમિટ વિસ્તારોમાં લાગુ પડતી નથી. ઓકે, ત્રીજું, આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે જો ઓસીઆઈ દ્વારા સરકાર દ્વારા સૂચિત કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો કેન્દ્ર સરકાર ભારતના વિદેશી નાગરિકની નોંધણી રદ કરી શકે છે. ઓકે, આ ત્રણ નિયમો આપણને આપવામાં આવેલા છે. એ ત્રણમાંના કયા બાબતો, કયા નિવેદનો સાચા છે તો એ આપણે જોવાના છે. તો મિત્રો, બીજું અને ત્રીજું નિવેદન સાચું છે. બીજું નિવેદન છે કે જો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે નાગરિકત્વની જોગવાઈ આંતરિક લાઇન પરમિટ વિસ્તારોમાં લાગુ પડતી નથી. મતલબ કે જે વેસ્ટર્ન જે સ્ટેટ્સ છે, આ અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, એ બધા વિસ્તારો છે એ જ્યાં આ નાગરિકત્વનો નિયમ લાગુ પડશે નહીં. બીજું, આ કાયદામાં એવી એક જોગવાઈ કરવામાં આવી છે કે જો ઓસીઆઈ છે, ઓવરસીસ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર દ્વારા સૂચિત કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો કેન્દ્ર સરકાર ભારતના વિદેશી નાગરિકની નોંધણી રદ કરી શકે છે. હવે આપણે ત્રણે ત્રણ ડિટેલ્સ અહીં જોઈએ છીએ. કાયદામાં એક એવી જોગવાઈ કરવામાં આવી છે કે 31 ડિસેમ્બર 2014 રોજ અથવા તે પહેલાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ ગેરકાયદેસર સ્થળાંતરિત નથી અને નાગરિકત્વ માત્ર પાત્ર છે. એમને ગેરકાયદેસર ગણવા નહીં અને એમને નાગરિકત્વ માટે પાત્રતા આપવી. ઓકે, બીજું નિવેદન છે, એવું એક્ટમાં કહેવામાં આવેલું છે કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે નાગરિકત્વની જોગવાઈઓ આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિજાતિ વિસ્તારના બંધારણની 6 સૂચિમાં જણાવેલ છે અને બંગાળ પૂર્વીય સીમા નિયમન 1873 હેઠળ આંતરિક વાક્ય હેઠળ સમાવિષ્ટ વિસ્તારોને લાગુ પડશે નહીં. ત્રીજું નિવેદન એવું છે કે આ સુધારો કાયદામાં ઓસીઆઈ નોંધણી રદ કરવા માટે એક રાઉન્ડ ઉમેરવામાં આવેલો છે, એટલે કે એક નિયમ ઉમેરવામાં આવેલો છે, એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકે નાગરિકત્વ અધિનિયમ કોઈપણ જોગવાઈઓનો ભંગ કર્યો છે અથવા અન્ય કાયદાની જોગવાઈઓના અમલ કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી શકે છે. સત્તાવાર ગેઝેટમાં એનું જાહેરનામું પ્રકાશિત થયું છે. હવે ઓસીઆઈ નોંધણી રદ કરવામાં અન્ય કારણોમાં છેતરપિંડી દ્વારા નોંધણી કરેલી હોય, બંધારણ પ્રત્યે એમણે અસહિષ્ણુતા એટલે કે બંધારણના વિરુદ્ધમાં ગયા હોય, યુદ્ધ દરમિયાન દુશ્મન સાથે સંડોવણી હોય અથવા દુશ્મનને મદદ કરેલી હોય, ભારતની સાર્વભૌમત્વના હિતના આવશ્યકતા એટલે કે ભારતના જે સાર્વભૌમત્વની હિત છે એના વિરુદ્ધમાં હોય, રાજ્ય અથવા લોકહિતની સુરક્ષાની બાબત હોય, અથવા નોંધણીના 5 વર્ષની અંદર ઓસીઆઈનો સમાવેશ થાય કે છે એવા ઓસીઆઈ છે કે જેને 2 કે તેથી વધુ વર્ષની કેદની સજા ફટકારેલી હોય તો એવા સંજોગોમાં એમનું નાગરિકત્વ રદ થઈ શકે છે. ઓકે, નીચેનામાંથી જે પર્વતમાળાઓ આપણને આપવામાં આવેલી છે અને એની સામે રાજ્ય આપવામાં આવેલા છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ આપવામાં આવેલો છે તો યોગ્ય રીતે જે જોડાયેલ છે એ આપણે પસંદ કરવાનું છે અને એ આપણે સાચું જણાવવાનું છે. તો આપણું સૌથી પહેલું જે છે કે બોમડીલા પાસ જે છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલો છે એ વાત 100% સાચી છે. બાકી સેલા પાસ લદ્દાખમાં નથી આવેલો, જોજીલા પાસ હિમાચલમાં નથી આવેલો. અહીં આપણે હવે જોઈએ છીએ કે અરુણાચલ પ્રદેશનો જે બોમડીલા પાસ છે તેને તિબેટના પાટનગર લસા સાથે જોડે છે. બીજી વસ્તુ છે કે સેલા પાસ જે છે એ ઉચ્ચ કક્ષાની પર્વતની તવાંગ અને વેસ્ટ જિલ્લાઓ વચ્ચેની સરહદ પર સ્થિત થયેલ છે, જે અરુણાચલ ભારતમાં રાજ્ય બન્યું છે. મતલબ જે સેલા પાસ છે એ પણ અરુણાચલ પ્રદેશમાં જ છે. ઓકે,
ત્રીજી વસ્તુ છે કે લદ્દાખના કેન્દ્રશાસિત હિમાચલ હિમાલયમાં આવેલા જોજિલા પાસ કાશ્મીરની ખીણ પશ્ચિમમાં પશ્ચિમ સાથે ડ્રેસ અને સુરુ ખીણો સાથે ઉત્તર પૂર્વ અને સિંધુ ખીણને વધુ પૂર્વ સાથે જોડે છે. હિમાલય પર્વતમાળાના પશ્ચિમ ભાગમાં શ્રીનગર અને લેહ વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક પસાર થાય છે. દર વર્ષે ભારે બરફવર્ષાના કારણે શિયાળા દરમિયાન વાહનનો પ્રવાહ અટકે છે. સોનમાર્ગ અને કારગિલ જિલ્લાના ડ્રેસ શહેરની વચ્ચે જોજિલા પાસ હેઠળની ઓલ વેધર જોજિલા ટનલ જે છે એ વખતે કામ લાગતી હોય છે. નીચેનામાંથી કઈ ગ્રીન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ગ્રીન જીડીપી યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે? તો મિત્રો, ગ્રીન જીડીપીને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરતું હોય તો એ છે પર્યાવરણીય પરિણામોને સમયોજિત કર્યા પછીની જીડીપી. ઓકે, જે ગ્રીન જીડીપી વિશેની જે વાત છે એ ટોટલે ટોટલ અહીં ડિટેલ્સ થોડી આપવામાં આવેલી છે, એટલું બધું મહત્ત્વનું નથી, છતાં પણ એક વખત ડિટેલ્સને શાંતિથી વાંચી લઈએ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે એક જાહેર ખાનગી ભાગીદારી કંપની છે જેમાં સરકાર લઘુમતી હિસ્સો ધરાવે છે. તે સરકારી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજો અને સેવાઓ ખરીદવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પ્રદાન કરે છે. જેમ પર ઉત્પાદનોની નોંધણી કરતી વખતે વેચનાર માટે મૂળના દેશમાં પ્રવેશ કરવો ફરજિયાત છે. તો મિત્રો, આ બાબતમાં બીજી અને ત્રીજી જે છે એ સ્ટેટમેન્ટ આપણું સાચું છે. હવે જે ખોટું સ્ટેટમેન્ટ છે એને સમજી લઈએ અને સાચું સ્ટેટમેન્ટને આપણે એક વખત શાંતિથી વાંચી લઈશું. ઓકે, ખોટું સ્ટેટમેન્ટ એવું કહે છે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમ છે એ અહીં શું કહેવામાં આવેલું છે કે જાહેર ખાનગી ભાગીદારી કંપની છે જેમાં સરકાર લઘુમતી હિસ્સો ધરાવે છે. હવે અહીં શું કહે છે, જુઓ, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનું એક વિશેષ હેતુ વાહન કંપની અધિનિયમ 2013 હેઠળ નોંધાયેલ 100% સરકારની માલિકીની કંપની છે. શું છે? 100% સરકારની માલિકીની કંપની છે. રાજદ્વારી સંબંધો પર વિયેના સંમેલનમાં નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, પ્રાપ્ત રાજ્ય કોઈ ચોક્કસ કેટેગરીના અધિકારીઓને સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. બે, રાજદ્વારી એજન્ટોને પ્રાપ્ત રાજ્યના ગુનાહિત અધિકાર ક્ષેત્રની પ્રતિરક્ષા હોય છે. ત્રણ, ભારત સંમેલનમાં એક પક્ષ છે. આ જે આપણને નિવેદનો આપવામાં આવેલા છે એમાંના સાચા નિવેદન આપણે શોધવાના છે. તો દરેકે દરેક નિવેદન સાચા છે કે પ્રાપ્ત રાજ્ય કોઈ પણ ચોક્કસ કેટેગરીના અધિકારીઓને સ્વીકારવાનો ઇન્કાર કરી શકે છે. એક. બે, રાજદ્વારી એજન્ટોને પ્રાપ્ત રાજ્યના ગુનાહિત અધિકાર ક્ષેત્રની પ્રતિરક્ષા હોય છે. ત્રણ, ભારત સંમેલનમાં એક પક્ષ તરીકે જોડાયેલો છે. ઓકે, એના જે ટોટલે ટોટલ જે નિવેદનો આપણા સાચા છે એ કઈ કઈ રીતે સાચા છે? ભારત જ્યારે ઓક્ટોબર 1965 એને મંજૂરી આપી હતી, એ જે અત્યારે રાજદ્વારી સંબંધોનો જે એક્ટ છે 1972, એ બધી બાબતોની જે અંદર આપવામાં આવેલું છે, જે શરૂઆતમાં રાજદ્વારી સંબંધો 1968 રોજ જે વિયેના કન્વેન્શનમાં એવું જણાવે છે અને એ બધી બાબતો છે એ આપણે ડિટેલ્સમાં આપેલી છે, તો આપણે એક વખત જોઈ લેવી. ડ્રગ્સ અને મેજિક રેમેડીઝ એક્ટ 1954 સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે ડ્રગના સાચા પાત્રને લગતી ખોટી છાપ ઊભી કરવાની ભ્રામક જાહેરાતોને પ્રતિબંધિત કરે છે. બે, અમુક રોગો અને વિકારોની સારવાર માટે તાવીજ મંત્રો કચ્છ નથી કવચ લતું પણ અહીં કચ્છ લખાઈ ગયેલું છે જેવા જાદુઈ ઉપચારોની જાહેરાતોને માન્યતાપૂર્ણ ગુનો છે એવું કહેવામાં આવે છે. તો સાચા વિધાનો આપણે જોવાના છે, તો બંને વિધાનો સાચા છે. ઓકે, તો હવે એ બાબત જોઈ લઈએ છીએ કે બંને વિધાનો સાચા છે તો એ કઈ કઈ રીતે થતા હોય છે, તો આપણે ડિટેલ્સ જોઈ લઈએ એક વખત. નીચેનામાંથી કોઈએ ઇકોલોજીમાં ગૈયા હાઇપોથેસિસ યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરેલું છે? તો મિત્રો, ગૈયા હાઇપોથેસિસને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરનાર છે પૃથ્વી પરના બધા સજીવો તેમના અકાર્બનિક આસપાસના એકબીજાની સાથે એકીકૃત છે. હવે ગૈયા અવધારણાની પર વાત કરીએ છીએ તો પણ ગૈયા સિદ્ધાંત તરીકે એ ઓળખાય છે. દરખાસ્ત એવી મૂકી છે કે તમામ જીવો અને પૃથ્વી પર તેમના અકાર્બનિક આસપાસના આવે અને નજીકથી એક અને આત્મનિયંત્રિત જટિલ સિસ્ટમ રચવા માટે સંકલિત ગ્રહ પર જીવન માટે સ્થિતિ જાળવવા. તે મૂળ જેમ્સ લવલોક દ્વારા પૃથ્વી પ્રતિસાદ પૂર્વધારણા તરીકે સૂચવવામાં આવ્યો હતો. તે પૃથ્વીની ગ્રીક સર્વોચ્ચ દેવી પછી ગૈયા હાઇપોથેસિસ નામ આપવામાં આવ્યું છે. સિદ્ધાંત મુજબ પૃથ્વી એક જીવ જટિલ પ્રણાલી છે જેમાં બાયોસ્ફિયર, વાતાવરણ, હાઇડ્રોસ્ફિયર અને પેડોસ્ફિયર આવેલા છે જે વિકસિત પ્રણાલી તરીકે ચુસ્તપણે જોડાયેલું છે. સિદ્ધાંત એવું ટકાવી રાખે છે કે આ સિસ્ટમ એકંદરે ગૈયા કહેવાતી સમકાલીન જીવન માટે શ્રેષ્ઠ અને ભૌતિક અને રાસાયણિક વાતાવરણની શોધ કરે છે.
નીચેનામાંથી કયા આરબીઆઈ દ્વારા પ્રકાશિત રિઝર્વ મની એકંદર સામેલ છે, એકંદરમાં સામેલ છે? રિઝર્વ મની કોને કહેવામાં આવતું હોય છે તો આપણે એ જોવાની વાત છે. તો રિઝર્વ મની એક અને બે ચલણમાં જે ચલણ છે કે જે અત્યારે નાણું ચાલી રહ્યું છે એ પણ રિઝર્વ મની છે, અને આરબીઆઈ પાસે જે બેન્કોની થાપણ રહેલી છે એને પણ રિઝર્વ મની કહેવામાં આવતું હોય છે. અહીં આપણે જોઈએ છીએ કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાણાકીય એકમો દ્વારા સાપ્તાહિક અને પખવાડિયા નાણાકીય આંકડા પ્રકાશિત કરવામાં આવે છે. ઓકે, રિઝર્વ મની કોને કહેવાય એ પણ આપણે મૂકેલું છે. સર્ક્યુલેશન કરન્સી મતલબ જે માર્કેટની અંદર સર્ક્યુલેટ થઈ રહી છે કે જે નાણું અત્યારે ચાલે છે, તો એ પ્લસ આરબીઆઈ સાથેની બેન્કર્સની થાપણો, જે બેંકની થાપણો આરબીઆઈ પાસે પડેલી છે, એ પ્લસ આરબીઆઈ પાસે જે અન્ય કોઈ ડિપોઝિટ પડેલું છે, તો એ ત્રણે ત્રણ વસ્તુને રિઝર્વ મની, ત્રણે ત્રણ મિક્સ થાય છે ત્યારે એક રિઝર્વ મની તૈયાર થાય છે. ચલણના ચલણમાં એટલે કે અત્યારે જે ચલણ છે, પ્રણીબંધ રૂપિયાના સિક્કા અને નાના સિક્કાઓ પણ સામેલ છે. રિઝર્વ બેંક પાસે બેન્કોની થાપણો મુખ્યત્વે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર જાળવવા માટેની જે એમની થાપણ પડી હોય એ એડજસ્ટમેન્ટ ક્લિયરિંગ માટે કાર્યકારી ભંડોળ તરીકે ચાલુ ખાતામાં બેંકો દ્વારા જાળવવામાં આવેલ બેલેન્સનું પ્રતિનિધિત્વ કરે છે. આરબીઆઈ પાસે અન્ય થાપણોની જો મુખ્યત્વે વાત કરવા જઈએ તો અર્ધ સરકારી અને પ્રાથમિક ડીલરો સહિત અન્ય નાણાકીય સંસ્થાઓની થાપણો, વિદેશી સેન્ટ્રલ બેન્કો અને સરકારોના ખાતામાં સંતુલન, આંતરરાષ્ટ્રીય જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ખાતા નાણાકીય ભંડોળ વગેરેની વાત થતી હોય છે. મોપલાહ બળવો સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે મલબાર ક્ષેત્રના મપ્પિલા ખેડૂતો દ્વારા બળવો હતો. બે, તે રાષ્ટ્રીય સ્તરે ખિલાફત અસહકાર આંદોલન સાથે સંકળાયેલું છે. ઓકે, એમાં જે આપણને ચાર નિવેદનો આપવામાં આવેલા છે તો એ એક અને બે બંને નિવેદનો સાચા છે. એ રીતે આપણો છે મોપલાહ બળવો જે છે એ મપ્પિલા ખેડૂતો દ્વારા કરવામાં આવેલું, તો મલબાર ક્ષેત્રના રાષ્ટ્રીય સ્તરે ખિલાફત અસહકાર આંદોલન સાથે એ સંકળાયેલું છે. હવે જે મોપલાહ કે મલવાર જે બળવાની વાત જે છે એ 1921માં બ્રિટિશ સત્તા અને મલબાર ક્ષેત્રના હિન્દુ મકાન માલિકો સામે સશસ્ત્ર બળવો હતો. મેપિલ્લો મલબાર ક્ષેત્રના મુસ્લિમ ખેડૂતો હતા જે મોટાભાગના મકાન માલિક હિન્દુ હતા. મપ્પિલાહ બળવો ચાલુ ખિલાફત આંદોલન સાથે ભળી ગયો અને રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ થઈ અને નેતૃત્વ સ્થાનિક નેતાઓમાં પસાર થઈ ગયું. બ્રિટિશ સરકારે બળવોને દબાવવા માટે માર્શલ લો જાહેર કર્યો હતો. આંદોલન ટૂંક સમયમાં જ કોમી સંઘર્ષમાં ફેરવાઈ ગયું. ડિસેમ્બર 1921 સુધીમાં આંદોલન સંપૂર્ણપણે દબાવી દેવામાં આવ્યું. સી બેડ 2030 પ્રોજેક્ટ સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. એક, 2030 સુધીમાં વિશ્વ સમુદ્રના ફ્લોર ચોક્કસ એક નકશો બનાવવાનું લક્ષ્ય છે. બે, તે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ અને નેશનલ ઓશનિક એન્ડ વાતાવરણીય વહીવટ યુએસએના સહયોગી પ્રોજેક્ટ છે. ઓકે, તો મિત્રો પહેલું વિધાન જે છે કે 2030 સુધીમાં વિશ્વ સમુદ્રના ફ્લોરનો ચોક્કસ એક નકશો બનાવવાનું લક્ષ્ય અત્યારે સીબેડ 2030માં નક્કી કરવામાં આવ્યું છે. તો જે પહેલું વિધાન આપણું સાચું છે તો એને આપણે ડિટેલ્સમાં વાંચી લઈશું, જ્યારે બીજું વિધાન જે છે એ ખોટું છે તો એને આપણે સાચું કઈ રીતે બનાવશું. 2030માં જાપાનની નિપ્પન ફાઉન્ડેશન અને મહાસાગરના સામાન્ય બાથીમેટ્રિક ચાર્ટ વચ્ચે આ એક સહયોગી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો. તમારા જે કંઈ પણ ફીડબેક હોય, તમારા કોઈ પણ જાતની મૂંઝવણ હોય, કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી એમને પણ કંઈક કામ લાગી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ, આભાર.